એ પિતાના સાહિત્યથી ધીમે 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 વડોદરાની પોળામાં એક એક મહિનાના મહાભારતની કથા, અરે મહાભારત તો પાંચમો વેદ, એના 18 પર્વ, અને પર્વ એટલે કર્મ અથવા બનાવ. મહાભારતની અંદર કૌરવ પાંડવની પરીક્ષાનું વર્ણન, સાથે સાથે અર્જુને કરેલું વીરતાનું વર્ણન, સ્વયંવર, શલ્ક સ્વયંવર, પણ સ્વયંવર અથવા ઈચ્છવા સ્વયંવર, આ ત્રણ સ્વયંવરમાં દ્રૌપદી સ્વયંવર પણ સ્વયંવર થયો. જે કોઈ લક્ષ્યનું વિધન કરશે એને મારી પુત્રી દ્રૌપદી વરસે એવું એલાન કર્યું રાજા દ્રુપદે. પાંચાલ પાંજાબ દેશ તો આપને સંભળાવું કે બધા જ પાછા પડ્યા. એ મહાભારતનો કર્ણ મહાત્મા, મહાભારતનો પ્રાણ મહાત્મા કર્ણ, એ રાજા શલ્ય, અરે દુર્યોધનની તો ત્યાં કોઈ મજાલ જ નહોતી. એ તો ચંજુપાત કરી શકે જ નહીં, તો પછી કોણ? દ્રુપદ રાજાને કહેવું પડ્યું છે, આવ્યા છો પણ અહીંયા કોઈ વીર રાજા દેખાતો નથી. અરે ક્ષત્રિયો ક્ષત્રિયમાંથી બીજું કોઈ નહીં, ભીમસેન તૈયાર થયો મોટા ભાઈ. જો મહાભારત જરા હાસ્યરથની કથા છે, અમુક પર્વમાં હાસ્ય છે, અમુક પર્વમાં કરુણતા છે, અદભુતતા છે, બીભત્સતા છે. ભીમસેન શું કહેવા લાગો? મોટા ભાઈ મને આજ્ઞા આપો. હે ભીમસેન કહે, મોટા ભાઈ તમે કહો તો દૈવ તો દેખ દાખવું. અરે થાંભલે ચડવું ને પડવું, એના કરતાં થાંભલો ઉખાડી નાખું, આખો થાંભલો ઉખાડી નાખું. લક્ષ્મીતન થઈ યુધિષ્ઠિર કહેવા લાગ્યા, યુદ્ધમાં સ્થિર જેની મતી, એનું નામ યુધિષ્ઠિર. અરે અર્જુન વીરા કુળના હીરા તમે ઉપસ્થિત થાવો. કેવો ભાઈઓ વચ્ચેનો પ્રેમ! યુધિષ્ઠિર કહેતા હતા, આપણે આમ જોવા જાઓ તો એ 100 અને આપણે 5 105 ભાઈ, પણ જ્યારે બીજાની સાથે વિરોધ થતો હોય, બીજાની સાથે કંઈક વિખવાદ થતો હોય, ત્યારે આપણે 105 ભાઈઓ. આ હતી ભ્રાતૃભાવની ભાવના મહારાજ યુધિષ્ઠિરની. અને અર્જુને લક્ષ્યવિધન કર્યું હશે, જુગદી સમુજશે સભી રાજા, જેની ઓથે જેની કુમકી સદાય ભગવાન શ્રી કૃષ્ણ છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને, ક્લેશનાથાય ગોવિંદાય નમો નમઃ કર્યું સ્મરણ. અને એ સ્મરણ સાથે આવ્યું જુગદી સમુજશી સભી રાજા, અને એમ કહી અર્જુનજી ગાજા. તે વખતના સમયમાં છંદોનું પ્રમાણ વધારે હતું, છંદબદ્ધ સાહિત્ય હતું. હરિગીત છંદ, ઇન્દ્રસભા, ત્યાર પછી ત્રોટક છે, આ બાજુ પ્રબંધ છંદ જેને કહેવાય એ આ છંદ છે. જુગદી સમુજશી સભી રાજા, એમ કહી અર્જુનજી ગાજા. અર્જુનજી અભિમાન બજીને
मारो वो छोटू जई ने छटकी छोटू अरे आकाश जई कर खटक्यू पवन झपाटे किंचित खटक्यू सामू जाता अरे सामा मामा दई सामा कार ताज चमका बाजो बे जना ना 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 पर लोट दई रे सामू धोड़ू मच्छा पासे घनी वार बमियो आकाशे अने खौर मने तो लेकी जासे दुर्योधन कहे ओरे मामा शू समझायू तमने आमा कहे शकोनिया तो सर्वस तारू અને ભોળા ભાગ્ય મળે છે અર્જુને એક પાણીના ત્રણ કટકા કરી નાખ્યા મચ્છા લોજન માર્યો ઝટકો વિષ્ણુ મંત્રી પૂછો વખોડ્યું અને ત્રીજું મચ્છા સામે દોડ્યું મહાદેવ મંત્રી ઉંચકી અને મચ્છા જળમાં ફેંકી દેવી પુષ્પની વૃષ્ટિ કીધી જય જયકાર થયો પછી તો અમારી કળા આગળ વધ્યા અને આંધ્રપ્રદેશ દિલ્હીને પછી રાષ્ટ્રપતિ ભવનમાં આ કળાનું સન્માન થયું કેટલા બીજા પણ સન્માનની એવોર્ડ્સ મળ્યા પરંતુ હું એમ માનું છું આ બધા એવોર્ડ મને નથી મળ્યા આ સાહિત્યની સેવાથી યત્કિંચિત સેવાથી અને પ્રેમાનંદની ભક્તિથી અને પિતાની પરંપરામાં પિતાના મહદ આશીર્વાદથી આજે પણ આ કળાનું માનું છું આજે પણ હું રોજ બે કલાક વાંચું છું લખું છું હું કંઈ જાણતો નથી અરે બહુ રત્ના વસુંધરા આપણે શું જાણીએ છીએ બસ આપણે તો સેવા કરવાની છે અને આજે પણ આ મહાભારતની કથા પ્રેમાનંદના આખ્યાનો અમારો એક ઉચ્ચ વર્ગ છે કે જે વર્ષમાં અમને કેટલાક કાર્યક્રમો આપે છે એનો અમને આનંદ છે ભક્તિ પણ થાય છે આ જીવન આ કરવું જ છે એવો નિશ્ચય પણ છે આજીવિકા પણ આજીવિકા પણ નભે છે અને આજે આપ અહીંયા આવીને આ કળાને પ્રોત્સાહન આપો છો આજે લોકો કહે છે કે હવે આ પ્રેમાનંદની કળા માણભટ્ટની કળા મૃતપ્રાય થઈએ એ આરે આવી જ તે મને બહુ દુઃખ થાય છે એટલે હું બેઠો છું ત્યાં ક્યાં મૃતપ્રાય થવાનો છું હજુ મારે કંઈ મરવું નથી શું કામ મરવું પડે ઘણા કંટાળીને કહે છે હવે તો મોત આવે તો સારું નાના મને એમ થાય કે મારું દીર્ઘ જીવન થાય દીર્ઘ આયુષ્ય વધે લોકોને આ લાભ મળતો રહે બહુ આનંદ છે આપ આવ્યા આપનો આભાર છે આ કળાને દૂર સુધી પહોંચાડજો લોકોને ઘેર ઘેર બસ એટલું કહીને વિરમો છું હસ્તો જય શ્રી કૃષ્ણ વૈષમ ભાવે ઋષિ અને સુણ જન મે જય રા વિસ્તારી તુજને સંભળાવું એમાં ભારત મહિમા આમાં ભારતનો મહિમા મોટો અને પાપી પાવન ગાય સાંભળે શીખે ને સંભળાવે જન્મ સફળ કરી જાય આ